بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، وصلى الله على سيدنا محمد وآله الطيبين الطاهرين. صلوات بر محمد وآل محمد. مختصر احکام انے مسائل نا ادرس نی اندر اپنی چرچا پہنچی ہتی تیمم سدی انے تیمم اینا بارہ ما اپنے مکھ بابتو نے عرض کرا کہ تیمم کیارے کرواما آوے، تیمم نو موقع کیو چھے، بابتو نے ریپیٹ کروا نتھی مانگتو. سامانیہ ریتے اپنی زندگی ما ای سمے آوے کہ جیارے اپن نے وضو اتھوا غسل نا بدلے تیمم نی ضرورت پڑے، અને તે સમય છે જ્યારે નમાઝનો વખત તંગ હોય, નમાઝનો સમય થોડો રહ્યો હોય. એની પણ ચોખવટ કરી દઉં. દાખલા તરીકે જો કોઈ સવારના ઉઠે સુબહની નમાઝ પડવા માટે, દાખલા તરીકે નમાઝ કઝા થવાને 3 મિનિટ બાકી છે, મને જો ફજરની નમાઝ પડવી હોય તો 2 રકાત 2 મિનિટ લાગે. 3 મિનિટ બાકી છે તો 1 મિનિટમાં હું વુઝુ કરીશ અને 2 મિનિટમાં નમાઝ પઢીશ. મારી ફજરની નમાઝ સમયની અંદર અદા થઈ ગઈ. હવે હું જ્યારે ઉઠું છું જોઉં છું કે 2 જ મિનિટ બાકી છે, એમાંથી જો હું વુઝુ કરવા જઈશ તો 1 મિનિટ વુઝુના મારી સુબહની નમાઝની 1 રકાત સમયની અંદર થશે, 2 રકાત સમયની બહાર. આ મોકા ઉપર મારા માટે જરૂરી છે કે હું તયમ્મુમ કરું. તયમ્મુમ કરતા બિલકુલ વાર ના લાગે, અમુક સેકન્ડમાં તયમ્મુમ થઈ જાય. હમણાં આપણે એનો તરીકો બયાન કરીએ. આ મોકા ઉપર મારા માટે જરૂરી છે કે હું તયમ્મુમ કરું અને કોશિશ કરું કે મારી 2 રકાત સમયની અંદર અદા થઈ જાય. હવે ક્યારેક એવું બને માણસને ગુસલ કરવાની જરૂરત હોય અને જ્યારે વિચાર કરે કે જો હું ગુસલ કરીશ તો મારી આખી નમાઝ અથવા તો 1 રકાત નમાઝ સમયની બહાર ચાલી જશે જો હું બરાબર ગુસલ કરીને પછી નમાઝ પઢું તો. આ મુકા ઉપર પણ જરૂરી છે કે માણસ તયમ્મુમ કરે અને નમાઝને સમયની અંદર પઢી લે. હવે આ હતો સમય ઓછો હોવાના કારણે તયમ્મુમ કરવાનો આપણા માટે મોકો. એ વાતની પણ ચોખવટ કરી દઉં, જો નમાઝનો સમય ઓછો હોય ને ત્યારે આપણા માટે જરૂરી છે કે ઓલા મુસ્તહબ બાબતોને આપણે કમ કરી નાખીએ અને જેટલા વાજબાત છે એને અદા કરી અને સમયની અંદર નમાઝને આપણે અદા કરીએ. દાખલા તરીકે કોઈ માણસની પાસે એટલો સમય છે કે જો તે વુઝુ અથવા ગુસલ કરીને અબાદ રીતે મુસ્તહબ બાતની સાથે નમાઝને અદા કરે તો પછી એટલો સમય નથી રહેતો, અમુક નમાઝનો ભાગ સમયની બહાર ચાલ્યો જાય છે. તો આ મોકા ઉપર આપણા માટે જરૂરી છે કે વુઝુ અથવા ગુસલ કરીએ, નમાઝને ફક્ત વાજબાતને અદા કરીએ. દાખલા તરીકે આપણે એકામતને મૂકી દઈએ, મુસ્તહબ છે ને, કુનુતને મૂકી દઈએ, ત્યાં સુધી હુકમ છે કે આપણે અલહમદ પછીનો બીજો સૂરો છે ને એને પણ મૂકી દઈએ અને આપણી આખી નમાઝને સમયની અંદર આપણે અદા કરીએ. તમે કહેશો કે અલહમદના પછીનો સૂરો પણ મુસ્તહબ છે તો કાલથી ના પડી દઈએ, મૂકી દઈએ આપણે. ના, એવું નથી, એ જરૂરી છે. પણ આવા ઉર્જન્સમાં, સંકટ સમયે જ્યારે આપણી નમાઝ કઝા થવાનો ડર હોય ત્યારે આ બધી ચીજોને આપણે છોડી શકાય અને ફક્ત વાજબાતને અદા કરીને આપણે આપણી નમાઝને પૂરી કરી શકાય. હવે આપણે આવીએ છીએ તયમ્મુમના તરીકા ઉપર. જો તયમ્મુમનો તરીકો એકદમ આસાન છે, એકદમ સિમ્પલ છે, કઈ ચીજ ઉપર થાય, જમીન ઉપર થાય, ખાક ઉપર, માટી ઉપર થાય કે જે બધે ઠેકાણે અવેલેબલ હોય. કેવી રીતના તયમ્મુમ કરવું હું એનો તરીકો બતાવું છું, આપ લોકો ધ્યાનથી સાંભળશો, ઇન્શાલ્લાહ દર્સ પૂરો થાય પણ તમારામાંથી કોઈ એક પાસે આપણે તયમ્મુમ કરાવશું. આ તો શું કોનો વારો આવશે ખબર નથી. તયમ્મુમ આપણે ધ્યાનથી સાંભળીએ. પહેલા નિયત કરે, હું તયમ્મુમ કરું છું વુઝુ અથવા ગુસલના બદલે નમાઝ માટે વાજિબ કુરબતન, એટલે નિયત કરે. નિયત બાદ જમીન ઉપર પોતાના હાથ મારે. જમીનની જે માટી હોય, જે કંઈ હોય, થોડી ઘણી આપણે એને ખંખેરવાની રજા છે. હાથ મારે ત્યારબાદ આપણી આખી હથેળીને,
આપણા ચશ્મા હોય, આપણા હાથમાં વીંટી હોય, જે કંઈ હોય બધું પહેલાં કાઢી નાખવાનું. હાથ જમીન પર નિયત સાથે મારી અને આખી પેશાની ઉપર આપણી હથેળીને ઘસવાની આ રીતના. અને ત્યાંથી મુસ્તાબ છે થોડુંક આજુબાજુમાં પણ કરે, લાવે ક્યાં સુધી? આપણા નાકની બુલંદી સુધી. આખા ચહેરા ઉપર ફેરવવાનું નથી, આખી પેશાની ખભે આજુબાજુ નીચે લાવીએ, આ આંખના આઈબ્રો ઉપર અને નાકની બુલંદી સુધી. પછી જમણા હાથ ઉપર ડાબો હાથ ફેરવે અને ડાબા હાથ ઉપર જમણો હાથ ફેરવે. થઈ ગયું તૈમુમ. મુસ્તહબ છે ફરી પાછા હાથ મારી અને ફરી પાછા હાથ ઉપર ફેરવે, આ મુસ્તહબ છે. બાકી આપણું તૈમુમ થઈ ગયું. આની અંદર બીજું કંઈ ડિફિકલ્ટી નથી, કોઈ જાતની સખ્તી કે મુશ્કેલી નથી. અમુક સેકન્ડની અંદર આપણે આ તયમ્મુમ કરી શકીએ. અમુક બાબતો એ છે કે જે તયમ્મુમના સહી હોવાની શરત છે, હું એને બયાન કરું જોઈએ કે કેવી રીતના આ તયમ્મુમ આપણું સહી થાય છે. અમુક બાબતો છે કે જેને આપણે ધ્યાનમાં રાખવાની છે. સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ સલ્લે અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. સૌથી પહેલા તો તયમ્મુમ કરતી વખતે કુરબતન ઇલલ્લાહની નિયત, ખુલુસની સાથે તયમ્મુમ કરવામાં આવે. ખુલુસ વગર એમને હાથ મારી દીધા અને માથે હાથ ફેરવી લીધો તો આપણું એ વુઝુ કે ગુસલની જેમ ઇબાદત નહીં થાય. બીજું કે તરતીબની રિયાયત કરે, એટલે પહેલાં માથા ઉપર હાથ અને પછી જમણો હાથ અને ડાબો હાથ, કોઈ ઊંધીથી શરૂ કરે, પહેલાં હાથ ઉપર ફેરે પછી માથા ઉપર, તો એ બરાબર નથી. તરતીબ કર, ક્રમ ઉપર અને પાર ઓર્ડર હોવું જોઈએ. એક આ બાબત છે. ત્યારબાદ તયમ્મુમના ભાગને પણ આપણે ઉપરથી નીચે સુધી ઘસવાના છે, આપણી પેશાનીને નીચે સુધી, હાથને પણ આ રીતના, ઊંધું નહીં, ઉપરથી નીચે નહીં, બલકે નીચેથી ઉપર નહીં, બલકે ઉપરથી નીચે, આ રીતના આપણે હાથ ફેરવવાનો છે તયમ્મુમની અંદર. ત્યાર પછી એ કે આપણે જે જગ્યા ઉપર હાથ ફેરવીએ છીએ ને એ સ્ટેબલ અને સ્થિર હોવી જોઈએ. આપણે હમણાં કરીને બતાવ્યું કે આપણે હાથને પેશાની ઉપર ફેરવવાનો છે. હાથને આમ રાખીએ અને પેશાનીના ઉપર હું ફેરવું, એ તયમ્મુમ નહીં થાય. આપણે હાથને ડાબા હાથને જમણા હાથ ઉપર ફેરવવાનો છે. આ હાથને રાખવું અને હાથને ઘસવું, એ તયમ્મુમ ના થાય. આ બાબતને પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે. ત્યાર પછી મુવાલાતની રિયાયત, એટલે પેશાની ઉપર હાથ ફેરવ્યા પછી તરત જ આપણા હાથ ઉપર હાથ ફેરવે, એમાં સમય વધારે ના લાગવો જોઈએ. અને બીજું એ કે તયમ્મુમ પોતે જ અંજામ આપે, પોતે જ એ કામને કરે. એટલે એમ નહીં કે બીજા કોઈ આપણને કરી દે. કોઈ બીમાર હોય, ના કરી શકતા હોય, તો એ બીજાથી એ રીતની મદદ લે કે મારા હાથને તમે પકડીને માટી ઉપર મરાવો, પછી મારા જ હાથને અહીંયા સુધી લાવો અને ફેરવો. બની શકે તો પોતે કરે, નહીંતર બીજા કોઈ આ બાબતે એને મદદ કરે. પણ એમ નહીં કે બીજા કોઈ હાથ ફેરવીને, હાથ મારીને આપણને લગાડી દે, એ બરાબર નથી. પોતે જ કરે અને પોતે જ આ તયમ્મુમના કામો કરવામાં બીજાથી થોડી ઘણી મદદ લઈ શકે છે, જો જરૂરત હોય તો. આ સાથે તયમ્મુમની અંદર કોઈ પણ ચીજ અડચણ રૂપે ના હોવી જોઈએ. દાખલા તરીકે મેં હમણાં કીધું ને, આપણા ચશ્મા હોય, આપણા હાથમાં વીંટી હોય, ઘડિયાળ હોય, જે કે આપણા હાથને મસાજ કરવામાં અથવા હાથ લગાડવામાં માને અને આડી ના આવવી જોઈએ. અને જ્યારે આપણે હાથ ફેરવીએ તો આપણે શ્યોર થઈ જાય કે મેં જેટલો વાજિબ છે એટલો હાથ ઉપર મસાજ કર્યું છે, તો જરાક ઉપરથી પણ આપણે મસાજ કરી શકીએ છીએ. આ હતું તયમ્મુમ, એકદમ આસાનીનો તરીકો અને એના સહી હોવાની અમુક શરતો. મારા ખ્યાલથી આ મસાઇલ ક્લિયર હશે. આપણે વુઝુના, ગુસલના અને તયમ્મુમના મુખ્તસર તોર પર જે આપણને જરૂર પડતા હોય મસાઇલને આપણે બયાન કર્યા. કંઈ પણ સવાલ હોય, ક્વેશ્ચન હોય તો આપણે એને ઇન્શાલ્લાહ જવાબ આપશું. અને આ સાથે તહારતની જે ચર્ચા છે એને આપણે અહીંયા જ પૂરી કરીએ છીએ. બર મુહમ્મદ વાલે મુહમ્મદ સલવાત. Yeah, I know.